આજે અંબાજી મંદિર બપોર બાદ બંધ રહ્યું હતું અને મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. વર્ષમાં માત્ર એક જ વાર યોજાશે પ્રક્ષાલન વિધિ. આજે માતાજીના ભક્તો પણ આ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા. ખાડિયાનો સોની પરિવાર ખાસ અમદાવાદથી દર વર્ષે આ વિધિમાં આવતો હોય છે. અમદાવાદના ખાડિયાના સોની પરિવાર પાછળ 188 વર્ષ કરતાં વધુ વર્ષથી આ વિધિ કરી રહ્યા છે. આજે આખા પરિવાર સાથે અંબાજી મંદિર આવી માતાજીના આભૂષણો ધોયા હતા. સોનું ઘસવાથી જે ઘટ થાય છે તે આ પરિવાર તરફથી આ વિધિ શરૂ થતાં પહેલાં 10 ગ્રામ સોનું અંબાજી મંદિરને આપીને જતા હોય છે. આ વિધિમાં વૃદ્ધથી લઈને નાના બાળકો પણ અમદાવાદથી આવતા હોય છે. વર્ષમાં માત્ર એકવાર અંબાજી મંદિર આખું ભાદરવી મહામેરો પૂર્ણ થયા બાદ ધોવામાં આવે છે. અમદાવાદ ખાડિયાના સોની પરિવાર દ્વારા માતાજીના આભૂષણો ધોવામાં આવ્યા હતા અને માતાજીના મંદિરને પણ ધોવામાં આવ્યું હતું. આજે ગાંધીનગરથી ખાસ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આવ્યા હતા. શું છે પ્રક્ષાલન વિધિ? અંબાજી ભાદરવી મહામેરામાં લાખો ભક્તો અંબાજી માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને ભાદરવી મહામેરા બાદ જ માતાજીના નવલા નોરતા શરૂ થતા હોય. મંદિરના શુદ્ધિકરણ કરવા માટે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પ્રક્ષાલન વિધિ પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે યોજાતી હોય છે. તેમાં સરસ્વતી નદીનું જળ વહેલી સવારે કોટેશ્વરથી લાવી અંબાજી મંદિરના મહારાજ દ્વારા ગૌમૂત્રનો ઉપયોગ કરી આખા અંબાજી મંદિરના શુદ્ધિકરણ મંત્રોચ્ચાર વિધિ વિધાનથી કરવામાં આવે છે અને માતાજીના ગર્ભગૃહના આભૂષણો બહાર લાવી વિષયાંતરને પણ શુદ્ધિકરણ કરવામાં આવે છે. વર્ષમાં એક જ વાર યોજાય છે પ્રક્ષાલન વિધિ. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. એક મિનિટ, ઓકે, હવે બોલો. પ્રક્ષાલન વિધિ એટલા માટે રાખવામાં આવે છે, ભાદરવી પૂનમના મેળામાં અનેક યાત્રીઓ અને ભાવિક ભક્તો આવતા હોય છે. જે લોકોને રસ્તામાં નાવા ધોવાની અથવા તો શોધ કરવાની બી સગવડ હોય છે, જેથી કરીને એ લોકો અપવિત્ર અથવા તો કોઈ બી અશુદ્ધિ લઈ અને મંદિરમાં આવતા હોય છે, જેને શુદ્ધ કરવા માટે માતાજીની પ્રક્ષાલન વિધિ રાખવામાં આવે છે. સરસ્વતી નદીમાંથી જળ લાવી અને ડાબથી માતાજીના ગર્ભ દ્વાર પવિત્ર કરવામાં આવે છે. કેટલા અશુદ્ધિ અને અપવિત્રતા દૂર કરવા માટે જ માતાજીની પ્રક્ષાલન વિધિ રાખવામાં આવે છે, જે આદિકાળથી વર્ષોથી આ ક્રિયા કરવામાં આવે છે. કોના દ્વારા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે? આ પ્રક્ષાલન વિધિ ભટ્ટજી મહારાજના હસ્તે પૂજારીઓ કરવામાં આવે. નિશ્ચિત પૂજારીઓ સિવાય આ વિધિ કોઈ કરી